વુમન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમની જીત થઈ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટથી હરાવ્યું તો દિલ્હી કેપિટલ્સે એકસોને બત્રીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો ત્યારે મુંબઈ ટીમથી સિવિર બ્રાન્ચે પંચાવન બોલમાં સાહીઠ રન બનાવ્યા જ્યારે કેપ્ટન હરમનપ્રીતે ઓગણચાલીસ બોલમાં સાડત્રીસ રન બનાવ્યા હતા તો મુંબઈ માટે હેલી મેથ્યુઝે ચાર ઓવરમાં પાંચ રન આપીને ત્રણ વિકેટ ઝડપી પાડી હતી જ્યારે ઈસે વાંગે ત્રણ તો એમેલિયા કેરે બે વિકેટ લીધી હતી પંચમહાલના હાલોલમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં ભિક્ષુકની હાલતમાં ફરતા એક કિશોરે શિક્ષકની બેગની ઉઠાંતરી કરી તો હાલોલ બસ સ્ટેશન પાસે આ બનાવ બન્યો હતો જેમાં પહેલા એક કિશોરે શિક્ષકને આવીને કહ્યું કે તેમની કારમાંથી ઓઇલ ટપકી રહ્યું છે જે બાદ શિક્ષક કારમાંથી નીચે ઉતર્યા હતા અને બોનેટ ખોલીને ચેક કરી રહ્યા હતા તે સમયે જ કિશોર કારની આગળની સીટ પર મૂકેલી બેગ લઈને રફો છક્કર થયો હતો તો શિક્ષકની બેગમાં બોર્ડની પરીક્ષાને લગતા મહત્વના દસ્તાવેજ હોવાથી તેમણે હાલોલ પોલીસ મથકમાં પણ જાણ કરી છે છોટા છોટાઉદેપુરના બોડેલી પાસે ટ્રકનો અકસ્માત સર્જાયો બોડેલી ગામ પાસેના અલીપુરા સર્કલ પાસેથી ટ્રક પલટી જવાની ઘટના બની હતી ટ્રકનું સ્ટ્રેયરિંગ જામ થતાં ડ્રાઈવરે સ્ટ્રેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી ગઈ હતી તો દહેજથી મધ્યપ્રદેશના મનાવર ગામે કોલસો ભરીને આ ટ્રક જતી હતી જે પલટી હતી મહત્વનું છે કે સદનસીબે અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો તો આ સાથે બુલેટિનમાં હાલ સમય છે એક વિરામનો આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી